હાય ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવશું ગણપતિજીના ફેવરેટ રોઝ કોકોનટ મોદક। તો તમે જોઈ શકો છો કે એકદમ મસ્ત લાગે છે, એકદમ ઇઝી રેસીપી છે અને ઝટપટ બની જાય છે। તો એના માટે આપણે 2 વાટકી ટોપરું લીધું છે, 1/2 વાટકી આપણે મિલ્ક પાવડર છે, 1/2 વાટકી આપણે દૂધ લીધું છે અને 1/2 વાટકી આપણે રોઝ શરબત અને રોઝ પત્તી લીધી છે। તો આપણે ગેસ ચાલુ નથી કરવાનો, બંધ ગેસમાં જ આપણે બધી સામગ્રી એડ કરી દેવાની છે। તો આપણે આ 2 વાટકી કોકોનટ છે તે આપણે એડ કરી દઈશું, 1/2 વાટકી આપણે જે મિલ્ક પાવડર છે તે આપણે એડ કરી દેવાનો છે। હવે આપણે રોઝ શરબત છે તે આપણે એડ કરી દઈશું, 2-3 ચમચી આપણે દૂધ એડ કરવાનું છે, 1 ચમચી આપણે રોઝ પત્તી છે, ગુલાબની પત્તી છે તે એડ કરી છે। હવે આપણે ગેસને ચાલુ કરી દઈશું। તો ગેસ આપણે ધીમો જ રાખવાનો છે, ફાસ્ટ ગેસ નથી કરવાનો। હવે આપણે આને ધીમા ગેસે હલાવતા રહેશું અને બધું સરસ રીતે મિક્સ કરી લેશું। તો ફ્રેન્ડ્સ, એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું કે આમાં દૂધ અથવા રોઝ શરબત છે એ વધારે ન એડ થઈ જાય, એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું। આ રીતે આપણે ધીમા ગેસે આને સરસ રીતે મિક્સ કરી લેવાનું છે। આપણા મોદક છે તે ઇઝીલી વરી જાય એ રીતનું આપણે, તો તમે જોઈ શકો છો કે સરસ રીતે વળી જાય છે, ચેક કરી લીધું છે આપણે। હવે આપણે આને પ્લેટમાં લઈ લેશું। તો આપણે આ મોદકનું બીબું છે એમાં આપણે ઘી લગાવી લેશું 2 સાઈડ આ રીતે। હવે આપણે ગુલાબની પત્તી છે તે આપણે અહીંયા રાખી દઈશું, આ રીતે લગાવી દઈશું। હવે આપણે આને સરસ રીતે ભરી લેવાનું છે, બીબું બંધ કરી અને આ રીતે પ્રેસ કરતું જવાનું અને સરસ રીતે ભરી દેશું આપણે આને। તો ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો કે આપણા મોદક છે તે સરસ રીતે બની ગયા છે, આ રીતે તમે જોઈ શકો છો। આ રીતે આપણે બધા જ મોદક છે તેને બનાવી લેશું। પહેલાં આપણે ગુલાબની પત્તી મૂકવાની છે અને પછી આપણે આ ચૂરમું મૂકવાનું છે અને આને પ્રેસ કરતું જવાનું અને સરસ રીતે બીબામાં ભરી દેવાનું છે આ રીતે। તો આપણા 2 મોદક છે તે સરસ રીતે બની ગયા છે। હવે આપણે બધા જ મોદક આ રીતે બનાવી લેશું।
तो तमे आ रीते पण बनावी शको छो। बन्ने साइड आ रीते भरी लेवानुं, पछी आने प्रेस करी देवानुं। आ रीते करो तो पण चाले। हवे आने आ रीते प्रेस करी अने पछी आ रीते आखू भरी लेवानुं छे। આ રીતે તો તમે જોઈ શકો છો આપણે આ રીતે આપણે બધા જ મોદક છે તે વાળી લેશું। તો ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો કે આપણા બધા જ મોદક છે તે સરસ રીતે બની ગયા છે। તો તમે જોઈ શકો છો કે એકદમ મસ્ત લાગે છે, ખાવામાં પણ એટલા જ ટેસ્ટી છે। તો આ રીતે તમે પણ ફટાફટ 5 મિનિટમાં બની જાય છે, વધારે ટાઈમ નથી લાગતો। તો તમને કેવી લાગી મારી રેસીપી? ગમી હોય તો લાઈક કરો, શેર કરો ને સબસ્ક્રાઈબ જરૂરથી કરો।